જામનગર શહેરમાં છેલ્લા 15 દિવસથી નિયમિત કોરોનાના 100થી વધુ કેસો નોંધાતા હતા. આજે શહેરમાં કોરોનાના નવા 84 કેસ નોંધાતા તંત્રએ રાહત અનુભવી છે. શહેર ઉપરાંત જિલ્લામાં પણ નિયમિત નોંધાતા કોરોનાના 20-25 કેસોને બદલે આજે માત્ર 10 કેસ જ સામે આવ્યા છે. એટલે કે સમગ્ર જિલ્લામાં કોરોનાના કુલ 94 કેસ જ નોંધાયા છે. આ રાહતરૂપ સમાચાર સાથે કોરોનાનો ઊંચો મૃત્યુદર ચિંતાનો વિષય છે. જામનગરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16 દર્દીઓના મૃત્યુ થયા છે. નોબટ ડિજિટલના માધ્યમથી તમારા વ્યવસાયનું ઓનલાઈન એડવર્ટાઇઝિંગ કરી તમારી ઓળખને બ્રાન્ડ બનાવો. નોબટ યુટ્યુબ ચેનલ કે જેના 28,000થી વધુ સબસ્ક્રાઇબર્સ છે ત્યાં વિડીયો પ્રમોશન કરો, અથવા નોબટનું ફેસબુક પેજ કે જેના પર 45,000થી વધુ ફોલોઅર્સ છે, અથવા ઇન્સ્ટાગ્રામ જેમાં 8,000થી વધુ ફોલોઅર્સ છે, અને વેબસાઇટ કે જેના 20,00,000થી વધુ વિઝિટર્સ છે ત્યાં આપની એડવર્ટાઇઝ કરો, અથવા નોબટના વોટ્સએપ ગ્રુપ કે જેમાં 15,000થી વધુ મેમ્બર્સ છે ત્યાં સુધી આપની જાહેર ખબર પહોંચાડવા અમારો સંપર્ક કરો. જામનગરમાં કોરોનાનું સંક્રમણ વાયુવેગે વધી રહ્યું છે ત્યારે કલેક્ટર રવિશંકર તથા કમિશનર સતીશ પટેલે કોરોનાલક્ષી આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી હતી. તેમણે પંચવટી, પટેલ કોલોની, રામેશ્વરનગર, ઈવા પાર્ક વગેરે વિસ્તારોમાં ધન્વંતરી રથોની કામગીરી ચકાસી હતી. ઉપરાંત નવાગામ ખેડ તથા નીલકંઠનગરના આરોગ્ય કેન્દ્રોની મુલાકાત પણ લીધી હતી. આ તકે નાયબ પોલીસ અધિક્ષક એપી જાડેજા, પ્રાંત અધિકારી આસ્થાબેન ડાંગર તથા જામ્યુકોના MOH ડોક્ટર ઋજુતાબેન જોશી હાજર રહ્યા હતા. મિત્રો, આપ લોકો જોયું હશે કે જામનગર જિલ્લામાં છેલ્લા લગભગ એક મહિનાથી દરરોજ 108 આંકડા આપણે ટચ કરી જઈ રહ્યા છીએ. સંક્રમણ ધીમે ધીમે રાજકોટથી જેમ જામનગર જિલ્લામાં પણ પસાર થાય છે. એટલે મારી નગરજનોને એક જ વિનંતી છે, અત્યારે સરકારે, ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર, કોર્પોરેશન, જિલ્લા પંચાયત, આ બધી ટીમ પોતાની પૂરી શક્તિથી અત્યારે આ રોગચાળાનો સામનો કરી રહ્યા છે. એના અનુસંધાને આપ લોકો જોયું હશે કે જિલ્લામાં જુદી જુદી જગ્યા ઉપર જે અમારા અર્બન PHC છે અને PHC છે, એ બધી જગ્યા ઉપર સિનિયર કક્ષાના અધિકારીઓને પણ આપણે નિમણૂક કરી છે. સિનિયર કક્ષાના અધિકારીઓ જે છે એ સવારે ત્યાં જાય અને આખી વ્યવસ્થાની મોનિટરિંગ કરે છે. પ્રધાનમંત્રી રથ કઈ વિસ્તારમાં મોકલવાના છે તે માંડીને જે જગ્યા ઉપર લોકો સંક્રમિત મળ્યા એનું કોન્ટેક્ટ ટ્રેસિંગ પણ આપણે એમાં બધા વહીવટીતંત્ર આગળ આવીને કરીએ. મારી નગરજનોને એક જ વિનંતી છે, આ બધું રોગચાળામાંથી આપણે મુક્ત થવા માટે આ બધી અમે ગમે તેટલો પગલાં લઈએ. આપનો સહયોગ અને સહકાર હશે તો 15 દિવસથી વધારે નહીં લાગે. અત્યારે સિચ્યુએશન ધીમે ધીમે ઇમ્પ્રૂવ થઈ રહ્યા છે. આપ લોકો જોયું હશે કે છેલ્લા 22 દિવસમાં જે કેસીસ આવ્યા છે એના કરતાં વધારે લોકોને અમે ડિસ્ચાર્જ કરી છે. લોકોને ગભરાવવાની કંઈ જરૂરત નથી. આપ સામે આવો, આગળ આવો અને જ્યાં પણ ધન્વંતરી આરોગ્ય સેવાઓ જે છે, PHC છે, અર્બન PHC છે, એનો સંપર્ક કરો અને એનો લાભ લો. સાથે સાથે હું વિનંતી કરીશ કે સીધા સીધા જીટી હોસ્પિટલમાં નહીં જતા. આ બધી જે સેવાઓ છે એટલા માટે છે કે આપ લોકોને ઘર આંગણે પણ સુવિધા મળી રહે અને સાથે સાથે જીટી હોસ્પિટલ ઉપર પણ લોડ ઓછો થાય. જીટી હોસ્પિટલમાં થાય છે શું કે મોટા ભાગે જે લોકો ત્યાં જાય છે એ લોકોને કોઈ ને કોઈ સિમ્પટમ્સ હોય તો જ એ લોકો જાય છે અને ત્યાં જે અમે ટેસ્ટ કરીએ છીએ તો લગભગ 30% લોકો એમાં પોઝિટિવ નીકળે છે. એટલે કદાચ અગર આપ જીજી હોસ્પિટલમાં જાઓ છો તો આપની આગળ અને પાછળમાં પણ ઉભેલા માણસ જે હોય એ કદાચ સંક્રમિત હોઈ શકે છે. એટલે વિનંતી છે કે આરોગ્યની સેવાઓના ભરપૂર લાભ લો, અર્બન PHCના ભરપૂર લાભ લો, CHC છે, PHC છે એનો પણ આપ ભરપૂર લાભ લો અને 15 દિવસ માટે અગર આપને કોઓપરેટ કરી આપશો તો આ જિલ્લામાંથી આપ જિલ્લામાં કોરોનાને આપણે હરાવી શકીએ. મહામારી સંબંધમાં જામનગર જિલ્લા વહીવટીતંત્ર અને મહાનગરપાલિકા દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવ્યા છે. જામનગર શહેરમાં કુલ 23 ધન્વંતરી રથ શહેરના દરેક વિસ્તારમાં સવાર અને સાંજ વિઝિટ લઈને જે લોકો ઘરે છે અને જેમને કોઈ પણ પ્રકારના કોરોના સંબંધી લક્ષણો જણાતા હોય તો વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે. અહીં જે ધન્વંતરી રથ છે એમાં ડૉક્ટરની ટીમ છે, તેની સાથે પેરામેડિકલ સ્ટાફ છે,
એલોપેથી દવા, આયુર્વેદિક દવા અને હોમિયોપેથિક દવા સમગ્ર પરિવાર માટે આપવામાં આવે છે. મારી જામનગર શહેરના નગરજનોને વિનંતી છે કે આ ધન્વંતરી રથ આપણા ઘરની નજીકમાં જ આવે છે અને એનો વધારેમાં વધારે લાભ જો લોકો શરૂઆતથી જ લેવાનું રાખશે તો કોરોના સંક્રમણને આપણે અટકાવી શકીશું. આ ચેનને આપણે અટકાવવાની છે કોરોનાની, અને એ માટે જ્યારે આપણા ઘર સુધી જ્યારે આ ધન્વંતરી રથ આવે છે ત્યારે તેનો મહત્તમ લાભ લેવા માટે વિનંતી છે. વધુમાં જે લોકો અતિ બીમાર છે અને ઘરની બહાર નીકળી શકતા નથી, બહુ વૃદ્ધ છે, એવા લોકો માટે પણ ઓન ફોન આપણે સંજીવની વાનની પણ સેવા આપીએ છીએ. સાથે સાથે જે લોકો પોઝિટિવ છે અને એક્ટિવ છે અને ઘરે છે એવા લોકોને પણ આપણે હોમ આઇસોલેશન રિક્ષામાં ડૉક્ટરો મારફતે ઘરે મોકલીને પણ સારવાર આપીએ છીએ. મહાનગરપાલિકાના યુએસસી પર પણ આપણે આરોગ્ય સેવાઓ આપીએ છીએ. બીજું, આપણે કોરોના સંબંધી કોઈ લક્ષણો જણાવતા હોય તો આપણી ધન્વંતરી રથ તથા યુપીએસસી ઉપર મફત એન્ટીજેન ટેસ્ટ કરવામાં આવે છે સવારે અને બપોર પછી બંને ટાઈમે, તો એનો પણ મહત્તમ લાભ જામનગરના નગરજનોને લેવા માટે વિનંતી છે. સોશિયલ ડિસ્ટન્સ જાળવીએ, ટોળામાં ના બેસીએ, ભેગા મળીને ના બેસીએ અને માસ્ક પહેરીએ. કોરોના જેવી મહામારીને મહાત આપવા દર્દીનું મનોબળ ઊંચું હોય એ જરૂરી છે. જામનગરની જીજી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દાખલ દર્દીઓને હિંમત અને સધિયારો આપવા તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે. અત્યાર સુધી નિષ્ણાંતો દ્વારા દર્દીઓનું ટેલિફોનિક કાઉન્સેલિંગ કરવામાં આવતું હતું, પરંતુ હવેથી દર્દીઓના રૂબરૂ કાઉન્સેલિંગનો આરંભ કરવામાં આવ્યો છે. માનસિક રીતે ભાંગી પડેલા, મૂંઝાઈ ગયેલા દર્દીઓનું દિવસમાં બે વખત કાઉન્સેલિંગ કરવામાં આવે છે. મારું નામ સિદ્ધાર્થ પરમાર છે. હેલ્પડેસ્કમાં ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે હું ફરજ બજાવું છું. અત્યાર સુધીમાં અમે વિડીયો કોલ કરાવી છે પેશન્ટના સગા જોડે, બરાબર છે. પેશન્ટ જે પેશન્ટ બાયપેપ ઉપર હોય, વાત ન કરી શકતા હોય, પેશન્ટને અમે વિડીયો કોલ થ્રુ એમના સગાને માહિતી આપીએ છીએ. અત્યાર સુધીમાં હેલ્પડેસ્ક રોજના 50-70ની આસપાસ વિડીયો કોલ કરાવે છે, પ્લસ રૂબરૂમાં જે ઇન્કવાયરી આવતી હોય એ કામગીરી બજાવે છે અને રિપોર્ટ પણ એમના સગાને આપે છે અહીંયાથી. અને અમારા જે પેશન્ટ છે કે ભાઈ જે વાત નથી કરી શકતા, તો એમની માહિતી છે તો એમના સગા સુધી અમે પહોંચાડી દઈએ કે ભાઈ તમારા પેશન્ટની આવી કન્ડિશન છે ને કઈ રીતે ત્યાં ઉપર એમને સારવાર આપવામાં આવે છે એ બધી માહિતી અમે આપીએ છીએ. અને વિડીયો કોલ દ્વારા એમના પરિવારને પણ અમે દેખાડીએ છીએ કે ભાઈ તમારા પેશન્ટ આવી રીતે છે, આ કન્ડિશનમાં છે તમારા પેશન્ટ. અને પેશન્ટનું કાઉન્સિલિંગ પણ અહીંયાથી કરવામાં આવે છે, અને જે મેન્ટલી ડિસ્ટર્બ હોય પેશન્ટ એમના માટે અહીંયા અમારે કાઉન્સિલર છે તો ત્યાં ફ્લોર ઉપર જઈ અને પેશન્ટ જોડે કાઉન્સિલિંગ કરે છે અને પેશન્ટને સારી એવી સુવિધા આપે છે.